माँ मरी गई, भाई बहन हता नहीं अने बाप दारूड़ियो। हूँ छोकरी नी जात, कोई मारा पर हाथ ना नाखे एना माटे हाथ उपाड़ता थई गई। भूख लागी हती, चारे पहली वार चोरी करी हती, पछी रोटली नी साथे साथे हाथ में हथियार आवता थई गए। रस्ता में उभा रहीने दूर थी क्यारे कोई ना लग्न जोती ने तो मने एवुं लागतुं के जे छोकरी ना मां बाप हशे ए केटली नसीबदार हशे। कोई तो हशे जे जे एना हाथे मेहंदी मूकतुं हशे, कोई तो हशे जे एने हाथ पकड़ीने लग्न ना मंडप सुधी लई जतुं हशे। तू नहोतो मळ्यो ने त्यां सुधी मने क्यारे एवो विचार पण नहोतो आव्यो के हूँ कोईनी साथे लग्न करीश, मने कोई गमशे के हूँ कोईनी साथे लग्न करीश, पण तू गम्यो मने। तारा वगर हवे बीजू कोई गमशे के नहीं ए खबर नथी। मारा भी पहला लगन था, लंडन रहता था आपने। अचानक एक दाड़े मारी वहुए मने आईने कीधुं, जिगला जिगला आपने कोई बीजो छोकरो गमे छे दियोर। एवुं लाग्युं ने मारी वहुनुं भोड़ुं फोड़ी नाखुं। पछी विचार आव्यो कि जे भोड़ामां आपणे जाते सिंदूर पूरता था એ કેવી રીતે ફોડી નાખાય? હવે શક્ય હોય તો લક્ષ્મીના મરણ ઉપરાંત વિધિની તૈયારી શરૂ કરો। હા હા, તમે જરાય ચિંતા નહીં કરો, હું હમણાં જ પંડિતજીને ફોન કરું છું, જો એ આવી શકતા હોય ને તો। લક્ષ્મીની કોઈ વિધિ નહીં થાય। તમે કોઈને ફોન નહીં કરો રંજીત ફુઆ, લક્ષ્મીની કોઈ વિધિ નહીં થાય। શુતન, લક્ષ્મીના આત્માની શાંતિ માટે આ વિધિ બહુ જરૂરી છે। લક્ષ્મી ભલે આપણી વચ્ચે ના રહ્યા હોય પણ લક્ષ્મીનું મોણું હું જ્યાં સુધી નહીં જોઈ લઉં હું નહીં માનું કે લક્ષ્મી તો હવે જીવે છે। ડેડ, લક્ષ્મી મારા હૈયે જીવે છે, એમની કોઈ વિધિ નહીં કરું કે નહીં કોઈને કરવા દઉં। પૂનમના ચાંદને હું રોજ જોઉં છું। એમ? હા એમ, તો પણ મન નથી ભરાતું। તો આજે મન ભરી લો। આજે બહુ ખુશ લાગો છો તમે। તમારી સાથે હોઉં તો ખુશ જ હોઉં ને। સુંદર લાગો છો। વખાણ નહીં કરો તો પણ હું તમને છોડીને દૂર નહીં જાઉં। દૂર ચાલ્યા જાઓ તો? તો રોકી લેજો। એવું લાગે જ્યારે મારે એવું બોલવું પડે કે લક્ષ્મી મરી ગઈ, હું બોલવાની સાથે સાથે ક્યાંક હું પણ મરું છું। શ્રુતિ, તું અહીં રહે સારું છે, બાકી હું તને બસ એટલું કહીશ શ્રુતિ કે એ ભૂતકાળ આપણો પણ રહ્યો હોય, આપણે પ્રેમ કર્યો, લગ્ન કર્યા, આજે તારા પેટમાં મારું સંતાન છે, હું તને સાથ આપી શકીશ શ્રુતિ, પણ પ્રેમ કદાચ હું હવે કોઈને નહીં કરી શકું, કોઈને નહીં।
સીતા માતાએ પણ રાજભાટનો ત્યાગ કરીને વનવાસ સ્વીકારી લીધો હતો. એ બી માં બનવાના હતા. એમને પર તો ખોટું વાળ લાગ્યું હતું. થોડું જમી લે, તબિયત બગડશે તારી. ના પાડીને તને બારે નથી જમવું. શોધન, ગળે કોડિયો કોઈનો નહીં ઉતરે આ ઘરમાં. પણ લક્ષ્મીના મોતનો આઘાત ઝીરવા માટે પણ જીવવું તો પડશે ને. થોડુંક જમી લે. બે દિવસથી ઘરમાં કોઈ નથી જમ્યું. ચાલ થોડું જમી લે. તને ના પાડીને છૂટી મારે નથી જમવું. આટલો ગુસ્સો કેમ? જમવાનું છે એટલે જમવાનું જ છે. કેટલી વાર કહ્યું છે જમવા પર ગુસ્સો નહીં કાઢવાનો. તમારે ભૂખ્યા નથી રહેવાનું. ચાલો જમી લો. ના પાડી છે કે ભૂખ્યા નથી રહેવાનું, તો પણ નથી જમવું, નથી જમવું. બેસો અહીંયા, જમવું જ પડશે તમારે. ચાલો જમી લો. ગુસ્સો તો નાક પર છે. ચાલો હવે આપણે સરસ જમશું, ઠીક છે? આ શાક અને રોટલી. ચાલો, કોણ છે એ જે નહોતું જમતું? હવે તમારે જમવું જ પડશે. જુઓ છો શું? જમો. જો નહીં હોઉં તો તમારું શું થશે? એક વાત યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં, તમારે જમવાનું જ છે અને સરખી રીતે જમવાનું છે. સમજ્યા તમે? મારા ભાગનું લક્ષ્મીના નામે આપીશ તો